यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી, પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે। તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે આપણે મહાનતા તરફ કેમ ન જઈએ। લોકો ભલાઈ અને બુરાઈની બાબતમાં જુદો જુદો દ્રષ્ટિકોણ રાખે છે, તેઓ ઈચ્છતા હોય છે કે બધા એ જ રસ્તે ચાલે, એકબીજાના દોષ જોવાનું મુખ્ય કારણ એ જ છે। બીજાઓની બાબતમાં ખરાબ કહેનાર હું કોણ? જો હું જ પાપી હોઉં તો ખરાબ થવાનો દોષ હું તેમના પર કેવી રીતે ઢોળી શકું? હે મન, બીજા દોષ જોવાના બદલે પહેલા પોતાને મિલનસાર અને નિરભિમાન બનાવો। બીજાઓના દોષ દુર્ગુણો જોતા પહેલા તારા પોતાના દોષ દુર્ગુણો જો। કબીર સાહેબે ખૂબ સુંદર કહ્યું છે, બુરા જો દેખન મે ચલા બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા અપના મુજસા બુરા ન કોઈ। પવિત્ર હૃદય વાળા લોકો બીજાના દોષ જોવાનું છોડી દે છે, બીજાઓ પ્રત્યે ધૃણાઓ કરીને આપણે પોતાને છેતરતા હોઈએ છીએ। બીજાઓને પ્રેમ કરવો તે પોતાને પ્રકાશમાં લાવવા બરાબર છે, જ્યાં સુધી ધૃણા છોડીને બીજાને પ્રેમ કરવા
ન લાગે ત્યાં સુધી આપણે પોતાને તથા બીજાઓને સારી રીતે સમજી શકતા નથી. જે માણસ પોતાના જ મનને ગ્રહણ કરવા યોગ્ય માને છે તે પોતાના વિચારોને અનુકૂળ હોય તેવા જ લોકોને પ્રેમ કરે છે. પરંતુ જે એના વિચારોને પ્રતિકૂળ દિશામાં ચાલતા હોય એમના પ્રત્યે તે ધૃણા કરે છે. જે પોતાના હૃદયને ઉપર કહ્યા મુજબની સ્થિતિમાં ડાળી દે તે જ ખરેખર આગળ વધવાની કળાને સમજી શક્યો છે એમ કહી શકાય. અખંડ જ્યોતિ એપ્રિલ 1958 પેજ 12 અને 13. જય ગુરુદેવ, જય ગુરુદેવ.